ઓલપાડ તાલુકાના સાયણ ગામ ખાતે વાસમાં આયોજિત નલ સે જલ યોજના કાર્યક્રમ અંતર્ગત રાજ્યના મંત્રી મુકેશ પટેલના હસ્તે 5.15 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના મંત્રી મુકેશ પટેલે ઓલપાડ ટાઉનમાં બનનારા રોડ સહિતની કામગીરીનું ખાતમુહૂર્ત કર્યું હતું. છેલ્લા 3 વર્ષથી ગામ વિકાસ દર સમગ્ર ગુજરાતની અંદર પડી ગયો છે અને સમગ્ર ગુજરાતની અંદર લગભગ 2002 કરોડની ઉપરના બધા કામોનું લોકાર્પણ ભૂમિપૂજન કરી ગયું. અત્યારે આજે અમે સાયણ ગામની અંદર અહીંયા લગભગ 20-22 કરોડ રૂપિયાના કામમાં જિલ્લા પંચાયતની અંદર આજે અમે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. ત્યારે સાયણ ગામની અંદર આપ જુઓ છો કે વર્ષોથી એક જ પાણીની ટાંકી હતી. આજે અહીંયા 4.5 કરોડ રૂપિયાની યોજના મંજૂર કરાઈ. ગામના ચારે ખૂણે અમે ઓવરહેડ ટાંકીનું આયોજન કર્યું, એનું પણ અમે ખાતમુહૂર્ત કર્યું છે. સાથે સાથે ગામની અંદર જે લોકો રસ્તા પર બેસીને શાકભાજી વેચતા હતા અને જે રીતનું ઓલપાની અંદર એક હાટ બજાર બનાવ્યું, એ રીતના અહીંયા પણ સાયણ ગામની અંદર પણ અમે જગ્યા જે પંચાયતની જગ્યા હતી એની અંદર અમે પૈસા મંજૂર કરીને હાટ બજાર અમે બનાવ્યું, જેથી રસ્તા પર લોકો જે બેસીને તડકામ બેસીને જે શાકભાજી વેચતા હતા એને એક વ્યવસ્થિત જગ્યાએ શાકભાજી વેઠવાનું એક ઉત્તમ સ્થળ અમે પૂરું પાડવાના છે, જેથી લોકોને ટ્રાફિકનો અડચણ ના થાય, પોતે શાકભાજી વેચવાના તે સારી રીતે પોતાનું શાકભાજી વેચી શકે બધું આયોજન કર્યું છે. સાથે સાથે આપના માધ્યમથી હું સમગ્ર અમારા ઓલપાડ તાલુકાના ગામડાના દરમિયાન તમામ લોકોને વિનંતી કરું છું, આવનાર ગ્રામ પંચાયત ઇલેક્શન છે, ઇલેક્શનની અંદર વધુને વધુ ગ્રામ પંચાયત સમરસ થાય એવા બધા પ્રયત્ન કરવાના સાથે, કારણ કે કામ તો સરકારે જ કરવાનું છે. સરપંચ માત્ર ખાલી એક સેવા માટેનું એક માધ્યમ છે. ત્યારે આપણે જોઈએ છીએ કે ઓલપાડ તાલુકાની વિકાસની ગાથા જે 2012-2017 સુધી લગભગ 1600 કરોડ રૂપિયાના અમે કામો કર્યા હતા, અત્યારે લગભગ 2800 કરોડ રૂપિયાની ઉપરના બધા કામો અત્યારે થવા આવ્યા છે અને આવનારા દિવસોની અંદર અમે લગભગ 26-27 જિલ્લા રોડો 2 ગામને જોડતાના રસ્તાનું પણ અમે મંજૂર કરીને લોકોને અર્પણ કરવાના. ત્યારે અમે સરકાર બેઠી છે આ કામ કરવા માટે, ત્યાં લોકો બધા સૌનો સાથ સૌના વિકાસને લઈને આ કામ કરવાનું છે. ત્યારે સાયણ ગામ પણ એકદમ સ્વસ્થ નિર્મળ સાયણ ગામ બને એ જ લોકોને હું વિનંતી કરું છું.